દ્વારકામાં મરીન વિભાગ દ્વારા બહારથી આવતા પક્ષી બાબતે જાગૃતિ લાવવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકોને આપણા વિસ્તારમાં ખાસ શિયાળામાં આવતા કુંજ કરકરા નામના પક્ષીઓનો શિકાર ના કરવા બાબતે પક્ષી પર્યાવરણ બચાવવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકા મરીન નેશનલ પાર્ક અને જામનગર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે દ્વારકા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ શિયાળામાં દ્વારકા જિલ્લામાં ખાસ આવતા કુંજ પક્ષી વિશે લોકોને અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી. ખાસ છેલ્લા કેટલાક સમયથી કુંજ પક્ષીના ગેરકાયદેસર થઈ રહેલા શિકારને અટકાવવા, લોકોને જાગૃત બનાવવા અને મહેમાન બની આવતા પક્ષીઓને કોઈ નુકસાન ના પહોંચે તેની તકેદારી રાખવા લોકોને અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી. કોઈ આ કુંજ પક્ષીઓનો શિકાર કરતા ઝડપાશે તો વન સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનાને પાત્ર બની શકે. આ તમામ માહિતી આજે માછીમાર તેમજ દરિયા કિનારે વસતા લોકોને પણ આપવામાં આવી હતી. અને પક્ષીઓ પણ આ ધરતી પર એટલું જ મહત્વ ધરાવે છે જેટલું મનુષ્ય માટે પ્રકૃતિ જરૂરી છે, તેમ પક્ષીઓ આ પ્રકૃતિની ધરોહર છે. શિયાળામાં ખાસ કુંજ પક્ષીઓ અહીં ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આજે સનસેટ પોઈન્ટ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ દ્વારકા ખાતે પર્યાવરણ પક્ષી બચાવ અભિયાનને લાગતા શિબિર મીટિંગનું આયોજન કરેલ હતું, જેમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક દ્વારા તેમજ સ્થાનિક લોકો સાથે દ્વારકા પોલીસે પણ હાજરી આપી હતી. મુકેશ મોકરિયા, જેએસટી દ્વારકા. જ કુંજ પક્ષીનો જે શિકાર અટકે અને એ માટે સામાજિક જાગૃતિ આવે તો એ અન્વયે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ખૂબ સફળ રહ્યું, કારણ કે તેમાં છે સમાજના તમામ આગેવાનોને સમાવિત કરવામાં આવ્યો હતા જે જે એરિયામાં આ પ્રવૃત્તિ બને છે. આપના દ્વારકા વિસ્તારના જોઈએ તો ઓખામટી વિસ્તાર છે, ગુરગઢ વિસ્તાર છે, એ તમામ ગામોમાં આજુબાજુમાં જે વેટલેન્ડ વિસ્તાર છે અને અહીંનું જે ક્લાઇમેટ છે એ આ યાયાવર પક્ષીઓને અનુકૂળ આવતું હોય તો ખાસ કરીને કુંજ જેવા પક્ષીઓ અહીં વિહાર કરવા આવતા હોય છે, અમુક સમય ગાળવા માટે આવતા હોય છે, તો તે દરમિયાન તેનો શિકાર થાય છે એવી બાબતો અમારા ધ્યાનમાં આવેલ છે. તો આ પ્રકારનો શિકારની પ્રવૃત્તિ અટકે અને પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અને વન્ય પ્રાણી જીવ અધિનિયમ 1972 અંતર્ગત પોલીસ સંપૂર્ણ રીતે કાયદેસરની કાર્યવાહી કરે તે પ્રકારની ખાતરી આપવામાં આવેલી છે અને ભવિષ્યમાં જો કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ થશે તો એના વિરુદ્ધ કાયદેસરની પ્રક્રિયા કરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સંકલનમાં રહી અને આ પ્રવૃત્તિને ડામવા માટે